જય સ્વામિનારાયણ. ઘણા કચ્છીઓ અમને પહેલી વાર અમે નાઇરોબી અને આફ્રિકા અને બધે ગયેલા ત્યારે કહેતા કે સ્વામી, અમે અહીંયા 50 વર્ષ પહેલાં આવેલા, કપાળમાં તિલક ચાંદલો હોય, અમે કોઈ પણ દુકાને જઈએ, માલ ખરીદીએ, માલનું બંડલ બાંધીને હાલતા થઈ જઈએ તો દુકાનદાર અમને કોઈ દિવસ એમ પૂછતો નહોતો કે તમે પૈસા મૂકો. એને ખબર છે કે આ લઈ જાય છે એ જરૂર પૈસા આપી જશે. લખવાની તો વાત જ નહીં, પણ પૂછવાની વાત નહોતી. કેમ કે એ સત્સંગી છે, કપાળમાં તિલક ચાંદલો છે, એ લાવે જ આપે જ, એમાં કોઈ શંકા નથી. આજે સ્વામીજી એવું છે કે પહેલા પૈસા મૂકો પછી માલ. એટલે આપણે આગળ જે વાત કરી એમાં બીજાઓએ માઠું લગાડવા જેવું નથી, આપણાએ હરખાવા જેવું નથી, પણ મૂળ હું એવી વાત કહેવા માંગુ છું કે કોઈ પણ સમાજ હોય એમાં નીતિ વધે એ સૌ ઈચ્છે છે. પણ આપણે ત્યાં એ હતું, આજે પાળનારા નથી એવું નથી. તો એવી નીતિ આ તે બધું પાળવું જરૂરી છે. અને એવી રીતે નીતિથી, કારણ કે આપણે એ પણ વાત કરેલી ને કે અણહકનો એ આજી રાજી થઈને ઘણી વાર કોઈ આપ્યું હોય તો એ અણહકનું છે, મારા પસીનાનું નથી, એટલે હું એને ન લઉં, એવી નીતિ શાસ્ત્ર ભગવાન અને સંતો પ્રબોધે છે કે ભાઈ મારો પસીનો નથી. આપણને તો મફત મળતું જ મૂકવું નથી, એ આપે છે ને. અત્યારે આપણે આ ઊભા થાવ ને એમાંથી કોઈ એક જણો ખિસ્સામાંથી 500 રૂપિયા નોટ કાઢી યાર વાપર જા જલસા કરી દો, કોણ મૂકી દે, ચલો કઈ વાંધો નહીં, 2-3 પિક્ચર જોઈ આવશું લો. પણ વિચાર આવે કે ભાઈ 500 રૂપિયા એ મને શું કામ આપે છે, મારો એમાં શું હક છે, અને હું એનાથી મોજ મજા કરું એમાં મારું શું ભલું થવાનું છે. એટલે અમે સાધુ છીએ, અમે તો લેવાના અધિકારી છીએ, કારણ કે અમે ક્યાં ખિસ્સા કાપવા જઈએ અને ક્યાં મજૂરી કરવા જાય, મજૂરી કરતા લાગીએ કેવા, હે ભાઈ આ કોદાળી પાવડો લઈને ખોદતા હોય કોઈના ખેતરમાં, તમારે શરમની વાત છે ને. પણ છતાંય અમે સાધુ છીએ તોય વિચાર કરીએ કે ભાઈ અણહકનું વધારે અનિતિનું ન લેવાય. રાજી થઈને કોઈ આપે તો નથી સ્વીકારતા ને કે ભાઈ આપણે જરૂર નથી, આપણે કોઈ પણ આપણને આપે છે ને મફત નથી આપતું, કંઈક આપણામાંથી પુણ્ય લઈ જાય છે, આપણો હિસ્સો પડાવે છે, સમજી જ રાખો. તમે હો તોય, અમે હોય તોય, એટલે પહેલો વિચાર એ હોય. પાંડવોનું રાજ્ય અણહકનું ધૃતરાષ્ટ્ર એ દુર્યોધને પડાવ્યું, 100 જેટલી જગ્યા ના દો, એના હકનું હતું, કૃષ્ણ માગવા આવ્યા હતા ભાઈ એનું હકનું છે આપી દો ને, તોય ના આપ્યું. પરિણામ શું આવ્યું, આખું કુળનો નાશ થઈ ગયો અને બધા ટોકરી વગાડતા ગયા. અણહકનું મારી નાખે, હકનું હોય એટલો રહ્યો, આ લોકો સુધરે ને પરલોકો સુધરે, નહીતર આ લોકો બગડે જતે દાડે પાઘડીનો વળ છેડે અને મૃત્યુ પછી મોક્ષ તો જરૂર બગડે, કારણ કે અણહકનું પચાવ્યું છે ને એ કોઈ છૂટ્યો નથી. તમે પછી બાઇબલ વાંચો કે મુસ્લિમ ધર્મના તમે કુરાન વાંચો, એનો અભ્યાસ કરો, અણહકની જ્યાં વાત આવે ત્યાં કોઈના કલ્યાણ થયા નથી. એટલે નિજ કર્મ ઉપાતમ, એટલે પોતાના ધર્મમય પુરુષાર્થથી, નીતિથી અને હકથી જે મળે એમાં પૂરો સંતોષ માની અને રહેવું.